આગળ વાત કરીએ જૂનાગઢના પાણીયા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં સિંહ બાળનું ઇનફાઇટમાં મોત થયું છે. 10-12 માસની ઉંમરના માદા સિંહ બાળનું મોત થયું છે. ગીર જંગલના પૂર્વ વિસ્તારમાં ભેરાળા બીટના ચાચાઈ રાઉન્ડમાં આ ઘટના સર્જાઈ છે. વન વિભાગ અધિકારીઓ સહિતનો સ્ટાફ આ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને મૃતક સિંહ બાળને પોસ્ટમોર્ટમ માટે વેટરનરી પેનલ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં 2 માદા અને 3 શાવક રહેતા હતા, જેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સિંહ પરિવાર ઉપર હુમલો કરનાર ઘૂસણખોર નર સિંહની પણ શોધખોળ શરૂ કરાઈ છે. હનીફ આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી હનીફ, અત્યારે ઇનફાઇટની અંદર જૂનાગઢના પાણીયામાં જે પ્રકારે સિંહ બાળનું મોત થયું છે, શું વિગતો? નુપુર, આવી ઘટનાઓ તો જંગલમાં બનતી જ રહે છે, કારણ કે જે બિલાડી કુળના પ્રાણીઓ છે એમાં આ ઘટના છે કુદરતી છે. કારણ કે જ્યારે એક સિંહનું ગ્રુપ હોય છે, એમની ઉપર હુમલો કરવા માટે બીજો સિંહ આવે છે, ત્યારે સૌથી પહેલા એ બચ્ચાઓને નિશાન બનાવે છે. એવી જ ઘટનાઓ વારંવાર બને રહી છે. જેમ જેમ સિંહની વસ્તી વધતી જાય છે, તેમ તેમ આવી ઘટનાઓ પણ વધતી જાય છે. પાણીયા જે વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે તેમાં એક 10-12 મહિનાના એક બાળ સિંહનું મોત થયું છે. બીજું એક ઘટના બની છે સાવરકુંડલાના જે વડાળ બીચ છે તેમાં પણ એક ઘટના બની છે. બંને જે બચ્ચાઓ છે એ માદા સિંહના બચ્ચાઓ છે અને તેમને નર સિંહ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને તેમને મારી નાખ્યા છે. આ અંગે વન અધિકારીઓએ તેમને પોસ્ટમોર્ટમ માટેની બધી તજવીજ કરી છે. વેટરનરી દ્વારા અને પેનલથી સિંહનું દર વખતે પોસ્ટમોર્ટમ થાય છે એ જ રીતે થશે. અને જે હુમલાખોર સિંહ છે તેમનો પણ તેમને ત્યાંથી હટાવવા માટે પણ વન વિભાગ છે એ અત્યારે કાર્યરત થયો છે. જી નપુ જી, આભાર હનીફ સમગ્ર માહિતી બદલ. અમરેલીની વાત કરીએ, અમરેલીમાં ઇનફાઇટમાં એક સિંહ બાળનું મોત થયું છે. સાવરકુંડલાના વડાળ બીડની આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હાલ તો મૃત સિંહ બાળનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયું છે, જે અંગે વન વિભાગે તપાસ હાથ ધરી છે. તો સાવરકુંડલાના વડાળ બીડની આ ઘટના જેમાં એક સિંહ બાળનું મોત થયું છે, ખાસ કરીને અત્યારે પેનલ પોસ્ટમોર્ટમ આ સિંહ બાળનું કરાયું છે. આ સમગ્ર મામલે હાલ તો વન વિભાગે તપાસ કરી છે.